સ્ત્રીનો ધર્મ જ્યારે ભગવાનને જંગલમાં જવાનો સમય આવ્યો, જાનકીજી રડતા હતા તો માં કૌશલ્યાએ કીધું, બેટા હૃદયહી તમે રડો નહીં, તમને જ્યાં સુધી રામ વગર અહીંયા ગમે ત્યાં સુધી અહીંયા રહેજો, નહીં તો તમારા પિતાજીના ઘરે જાજો, તમે દુઃખી ન થાવ. ત્યારે માં જાનકીજી બોલ્યા છે કે માં મારે મારા પતિની સાથે જંગલમાં જવું પડે છે, એ વાતનું દુઃખ નથી. માણસથી પોતાનો પડછાયો જુદો થાય તો હું રામથી જુદી થઈ શકું, મારે જવું છે સાથે એનું દુઃખ નથી, પણ દુઃખ એ વાતનું છે કે મર્યાદા પુરુષોત્તમ રામ અહીંયા ઊભા છે અને એની હાજરીમાં મારે મારી સાસુહારે બે વાત કરવી પડે છે ને, એટલે મને દુઃખ લાગે છે. આટલી મર્યાદાઓ હતી પહેલાં. અને એમાંથી ઘણા બધા એવો બહેનો હશે કે જેમણે સસરાની તો લાજ કાઢી હશે, પણ પતિ ઘરમાં હોય ત્યાં સુધી હાહુની લાજ કાઢી હશે. પહેલાં સાસુની હોય તો લાજ કઢાતી હતી, હા પતિ ઘરમાં હોય ત્યાં સુધી પત્ની સાસુવારે વાત ન કરી શકતી. આવો આવો આવી પરંપરા હતી, આવો આપણો એક રિવાજ હતો. અને અત્યારે પત્ની ઘરમાં હોય ત્યાં દીકરોની મારે વાત ન કરી શકે, કેટલો સમય પરિવર્તિત થઈ ગયો. પણ આ લેસ્ટરના સાસુ સસરાની વાત નથી, આ તો બહુ દૂરના હાહુ હવારાની વાત છે. તમારે અહીંયા તો બધી સાસુ બરાબર છે. જીવનના એક એવા સંદેશાઓ દઈ જાય એવું એક પાત્ર અને એક એવી કથા એટલે રામચરિત માનસ. તમે બધા જાણો છો કે રામચરિત માનસમાં ભગવાન રામ 14 વર્ષના વનવાસ માટે પિતાની ટેક માટે થઈ અને જંગલમાં ગયા, અને ત્યાંથી માં જાનકીનું હરણ થઈ ગયું. રામ અને લક્ષ્મણ બંને ભાઈઓ શોધતા શોધતા શબરીબાઈના આશ્રમમાં આવ્યા કે જે શબરી વર્ષોથી રાહ જોતી હતી. ઋષિએ ખાલી એટલું જ કીધું હતું કે તારે ત્યાં રામ આવશે, પછી તો રોજ સવાર થાય, આંગણું વાળે, સાંજ પડે, નિરાશ થઈને બેસી જાય, આજ રામ ના આવ્યા. આપણે હોય તો બે વખત રાહ જોઈએ, ત્રીજી વખત આવું હોય તો આવે નકાઈ નહીં. અને વર્ષો સુધી પોતાનો ક્રમ જાળવ્યો, રોજ નવું આંગણું વાળે, રોજ ફૂલ પાથરે અને રોજ બોર લઈ આવે. મનનો મોરલિયો રટે તારું નામ, મારી જો પડીએ આવો મારા રામ, નહીં રે આવો તો વાલા જશે મારા પ્રાણ, મારી જો પડીએ આવો મારા રામ. દિવસ ઉગે ને મારી ઉગતી રે આશા, સંધ્યા ઢળે ને હું તો બનુ રે નિરાશા, રાત દિવસ મને સૂજે નહીં કામ, મારી જો પડીએ આવો મારા રામ. મનનો મોરલિયો રટે તારો મારી જો પડીએ આવો મારા રામ. એક વાર આવી પૂરો ભૈયા કેરી હા, મારી જો પડીએ આવો મારા રામ. તો એવા ભગવાન શબરીબાઈના આશ્રમે ગયા, ત્યાં શબરીબાઈને મંગલ દર્શન આપી, સુગ્રીવ હારે હનુમાનજી હારે મુલાકાત થઈ, સુગ્રીવ સાથે મળ્યા, અને ત્યાંથી પછી સીતાજીના એ શોધ માટે થઈ. જ્યારે સુગ્રીવે ના ભાઈ વાલીએ એની પત્નીને બંધક બનાવી હતી તો ભગવાને વાલીને માર્યો, અને પછી પરમાત્મા સુગ્રીવના એ સૈન્યને લઈ અને દરિયા કિનારે ગયા. ત્યાં આગળ જઈ હનુમાનજી મહારાજ જ્યારે ભાળ મેળવીને આવ્યા કે જાનકીજી લંકામાં છે, તો એ લંકાની અંદરથી લંકામાં જવા માટે એક સેતુ બનાવ્યો, અને એ સેતુની ઉપર થઈ અને ભગવાન લંકામાં ગયા. ત્યાં આગળ જઈ ભગવાન રામ અને રાવણનું બંનેનું યુદ્ધ થાય, એ યુદ્ધની અંદર પરમાત્માએ નાભીમાં એક બાણ મારી, અમિકુંભને બાળી અને દશાનંદ રાવણને મારી માં જાનકીને પાછા લઈ આવ્યા.